સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને લઈ તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે તમામ શહેરી વિસ્તારોમાં અને ગ્રામીણ વિસ્તારોમાં સરકારના આદેશ મુજબ સેનિટાઈઝરની કામગીરીના આદેશ આપેલા ત્યારે ડીસા નગરપાલિકા હદ વિસ્તારમાં સતત લોકોના આરોગ્યની ચિંતા કરતી આરોગ્ય વિભાગ અને નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોની કામગીરીને આજે ડીસાની ક્રાંતિ સેના દ્વારા તમામ ફાયર જવાનોની વોરિયર્સ તરીકેની કામગીરી બિરદાવી ડીસાના નગરપાલિકાના હાથીખાનામાં તમામ કર્મીઓનું ફૂલહાર પહેરાવી તેમજ પુષ્પ વર્ષા કરી સન્માન કરવામાં આવ્યું હતું। જેમાં ક્રાંતિ સેના અધ્યક્ષ રાજુભાઈ ઠાકોરની આગેવાનીમાં ડીસા નગરપાલિકા પ્રમુખ કાંતિલાલ સોની, દેવભાઈ માળી, અશોકભાઈ પઢિયાર, રાકેશભાઈ ઠાકોર, નરેશભાઈ ઠાકોર, દીપક પટેલ, અનિરુદ્ધસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહી ફાયર બ્રિગેડના હેડ ભરતસિંહ તેમજ તેમની ટીમનું પુષ્પ વર્ષા કરી સ્વાગત કર્યું હતું। ઓકે, સમગ્ર વિશ્વની અંદર કોરોના મહામારીથી ઘેરાયેલું છે ત્યારે ભારતની અંદર પણ કોરોના મહામારીએ પોતાનો પગ પેસારો કરેલો છે। જેવી રીતે ડૉક્ટર પોલીસ પોતે ખડે પગે ઊભા રહીને ભારતના નાગરિકોની સેવા કરે છે, તેવી જ રીતે ડીસાના નગરપાલિકાના ફાયર ફાઇટરના લોકો પણ છેલ્લા 15 દિવસથી 15 કલાક કામો કરે છે અને ડીસાની જનતાની ખડે પગે પોતાના જીવના જોખમે, પરિવારના જીવના જોખમે ડીસામાં રહેતા તમામ લોકોના વિસ્તારની અંદર સેનિટાઈઝેશનની કામગીરી કરેલ છે। તે બદલ આજરોજ ક્રાંતિ સેના દ્વારા તેમનું બહુમાન અને સન્માન કરેલ છે અને ડીસાની તમામ જનતા તેમના આજીવન ઋણી રહેશે। વિશ્વની અંદર કોરોના મહામારીને જે કારણે જે બીમારી ફેલે છે એ અનુસંધાને ડીસા નગરપાલિકા દ્વારા અમારી ફાયર ફાઈટરની ટોટલ ટીમ દ્વારા આખા ડીસાને પૂરેપૂરું સેનિટાઈઝર કરેલું છે અને બધાથી પહેલાં ડીસાએ સેનિટાઈઝર કરવાનું ચાલુ કરેલું છે અને લગભગ 10 દિવસની અંદર આ લોકોએ 100% કામ કરી ડીસાને પૂરેપૂરું સેનિટાઈઝ કરેલું છે। એ બદલ ડીસાના ફાયર ફાઈટરના તમામ કર્મચારીઓને આજે ડીસા ક્રાંતિ સેના વતી એમનું બહુમાન કરેલું છે। એ બદલ ક્રાંતિ સેનાવાળાને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ફાયર ફાઈટરના દરેક કર્મચારીનો ખૂબ આભાર માનું છું જેમણે ડીસા માટે ખૂબ સારું કામ કર્યું છે।